हेलो फ्रेंड्स, अगर आपने सूझ होयू है तो कौन कैसे मने? यस, अगर आपने देश विषय आपने जोयू है तो है ने तो कोई मने कैसो के आपने क्या रे फ्रीडम मरी हुआ तो आपने देश क्या रे आजाद होय हुआ तो कौन कैसे मने? यस यस 15 अगस्त 1947 ने आपने देश आजाद होय हुआ तो तो फ्रेंड्स मने कहसो के आपरे 15 ऑगस्ट आपरे स्वतंत्र दिन तरीके उजवीए छे, बराबर 26 से पण उजवीए छे। तो फ्रेंड्स पाकिस्तान क्यारे स्वतंत्र दिन तरीके उजवे छे? यस 14 ऑगस्ट, तेओ 14 ऑगस्टे स्वतंत्र दिन तरीके उजवे छे ने आपरे 15 ऑगस्टे, बराबर। तो फ्रेंड्स आपरे ते तो जोयु તે આપણે જોઈ ગયા હતા। હવે નીલાભાઈના હાઉસમાં હજી ઘણા ચેન્જીસ આવે છે, ઘણા ચેન્જ આવે છે, તેના વિશે આપણે જોઈશું કે હવે એના હાઉસમાં શું ચેન્જિંગ આવે છે। પણ તે પહેલા મને કહો કે તમને ખબર જ છે કે આપણા ઘણા ટાઈપના હાઉસ હોય છે। જો તમને પિક્ચરમાં દેખાય છે તો પહેલા તો હટ, આ ટાઈપનો પણ હાઉસ હોય છે, હા ને, હટ ઝૂંપડી। પછી છે ડિટેક, ડિટેક્ટ એટલે એકદમ અલગ હાઉસ દેખાય છે તમને પિક્ચરમાં। પછી છે થર્ડ છે સેમી ડિટેક્ટ, સેમી ડિટેચ એટલે એક અલગ હોય છે, આમ અલગથી ગાર્ડન હોય છે, આજુબાજુ તમને બહુ દૂર દૂર પછી ઘણા એ હાઉસ જોવા મળે, એને સેમી એટલે અલગથી ઘર હોય છે તે। પછી છે કેસ્ટલ એટલે કિલ્લો, બરાબર, આ ટાઈપના પણ હોય છે। પછી છે ફ્લેટ એપાર્ટમેન્ટ, જે આપણે ઘણા બધા એપાર્ટમેન્ટમાં રહેતા હોય છે। પછી છે બંગલો, યસ તમારામાંથી ઘણા બંગલોમાં રહેતા હશે, હા ને, રહેવ છો ને બંગલામાં, ઓકે, તો આ ટાઈપના પણ ઘર હોય છે। એક દિવસ ફાધરે અમને કહ્યું કે હવે ખરચરિયા એટલે જયરામનગર વિલેજમાં થોડી જગ્યા મળી છે। તેમણે કહ્યું કે આપણે ત્યાં આપણું હાઉસ બનાવીશું, તેથી હું તો ખૂબ જ હેપી હતો। ફાધર અને મધરે હાઉસ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી અને અમે ચિલ્ડ્રન્સે પણ મધર અને ફાધરને ખૂબ જ હેલ્પ કરી હતી। મધરે તો માટી એટલે મડ ખોદી અને અમને તગારા ભરીને માએ અમને આપ્યા। સિસ્ટર અને મધરે તેમાં ભૂસું ભેરવ્યું એટલે પેલું ભૂસું જે આવે ને બધું મિક્સ કરે, માટી ને ઘાસ ને જેવું બધું ભૂસું હોય તે બધું મિક્સ કર્યું અને તે કોને આપ્યું? ફાધરને આપ્યું। અને ફાધરે શું બનાવી? વોલ બનાવી। જો તમને પિક્ચરમાં દેખાય છે ને, ફાધર શું બનાવે છે? વોલ બનાવે છે, તો તેવી રીતના તેને વોલ બનાવી। અમે આજુબાજુમાંથી કાવડંગ એટલે ગાયનું છાન ભેગું કરી લાવ્યા હતા અને મધરે શું કર્યું? છાન અને માટી સાથે ભેગું કરીને શું બનાવવાનું હતું? મિક્સ કરીને, યસ, ભોંયટર્યું એટલે ફ્લોર લીપન કરવાની હતી। નીલાભાઈની મધર કહે છે કે માટી અને માટીની અંદર છાન એટલે ડંગ મિક્સ કરવાથી કીડી મંકોડા એટલે ઇન્સેક્ટ દૂર રહે છે। વોલ્ટો બનાવી દીધી, હવે રૂફ બનાવવાનું હતું। રૂફ એટલે છાપરું તો બનાવવાનું જ હોય ને, આપણે કોઈ પણ હાઉસ બનાવે તો હાઉસની ઉપર રૂફ હોય ને, તો એ રૂફ બનાવવાનું હતું। તો ફાધરે બધી જ વુડની સ્ટ્રીપને ભેગી કર્યા, ફાધરે શું કર્યું? બધી જે વુડ લાકડાની જે બધી લાકડી હોય તેની સ્ટ્રીપ કરીને તેને જોઈન કરીને એક ફ્રેમ બનાવી। જો ફ્રેન્ડ્સ તમે પિક્ચરમાં જોવ છો ને, એને ફ્રેમ કહેવાય, એક ફ્રેમ બનાવી અને ફ્રેમને ફ્રેમ તે જે વોલ બનાવેલી હતી તેની ઉપર તેને મૂકી દીધી। ફ્રેન્ડ્સ આ રીતે ફ્રેમ બનાવી, પછી તેની ઉપર નીલાભાઈ કહે છે કે અમે બધાએ મળીને શું લઈ આવેલા હતા? નીમ ટ્રીની બ્રાન્ચીસ એટલે ડાળીઓ અને સેની કીકર,
કિકર ટ્રીસ પણ એક મેડિસિન્સમાં યુઝ થાય છે અને નીમ ટ્રી પણ એક મેડિસિનમાં યુઝ થાય છે. તો નીમ ટ્રી અને કિકર ટ્રીની બ્રાન્ચીસ લઈને આવ્યા. ફ્રેન્ડ્સ, નીમ ટ્રી અને કિકર ટ્રીથી ટર્મિટ્સ એક નામનું જીવડા હોય છે. જો ફ્રેન્ડ્સ તમે પિક્ચરમાં દેખાય છે ને, ટર્માઇટ્સ એ એક જાતનું ઇન્સેક્ટ છે. તે શું કરે છે, આપણે જે વૂડ હોય, લાકડું હોય, તેને ખાઈ જાય છે અને તે ખરાબ થઈ જાય છે. તો તેના લીધે નીમ ટ્રી અને કિકર ટ્રીની બધી બ્રાન્ચીસ લાવીને તેની ઉપર એ જે ફ્રેમ બનાવી હતી ફાધરે, તેની ઉપર તે નાખી દે છે. એટલે શું છે, ટર્માઇટ્સ તેનાથી દૂર રહે છે. એક રીતના તે જીવડા હોય છે ફ્રેન્ડ્સ. એ ટર્માઇટ્સ નામના જે ઇન્સેક્ટ હોય છે તે વૂડને તે ખાઈ જાય છે. અને જે એમને આ ફાધરે જે બનાવેલી હતી સ્ટ્રીપ, તે વૂડમાંથી બનાવી હતી, એટલે તેની ઉપર આ નીમ ટ્રી અને કિકર ટ્રીના બ્રાન્ચીસ નાખી દીધા, જેથી તે ખરાબ ન થાય અને ઘરને કોઈ પણ નુકસાન ન થાય. તેથી આ રીતે તેઓ બધા સાથે મળીને એક સરસ મજાનું હાઉસ રેડી કરી દીધું હતું. ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે પહેલાં વિલેજમાં છે ને આ રીતે કાવનું ડંગ, મડ, પછી બધું વૂડ, એ બધું જ માંથી જ હાઉસ બનાવવામાં આવતા હતા. અને કાવના ડંગ અને મડના ને એ બેને મિક્સ કરીને લીપન કરતા હતા. લીપનવાળું ઘર તમે જોયું હશે ઘણા બહુ પહેલાં, આવી રીતના લીપનવાળા ઘરમાં રહેતા હતા. હજી પણ ઘણાના હશે વિલેજમાં. તો આવી રીતે તેઓ હાઉસ રેડી કરવામાં આવે છે. તે હાઉસમાં ટોયલેટ ન હતું. પહેલાં જો આ રીતે લીપન કરેલું હોય તો તે હાઉસમાં ટોયલેટ નહીં હતું. તો પહેલાં તેઓ ટોયલેટ માટે ફિલ્ડ ખેતરમાં તેઓને જવું પડતું હતું. અને મળથી બનાવેલું હાઉસ એકદમ સ્ટ્રોંગ નથી હોતું ફ્રેન્ડ્સ. તો તેઓને શું કરવું પડે છે, મડ સૌથી વધારે, માટીનો સૌથી વધારે યુઝ કરવો પડે છે. તેઓને વોલ બનાવવા માટે તેની થીક લેયર બનાવવું પડે છે અને પછી તેમાંથી તેઓ હાઉસ બનાવી શકે છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું કે અ ચેન્જિંગ હાઉસ એટલે ઘરમાં ફેરફાર. તમને ખબર જ છે કે ઘણીવાર ઘરમાં પણ ફેરફાર થતો હોય છે, થાય છે ને. તો નીલાભાઈ કહે છે કે નીલાભાઈના ઘરે પણ ફેરફાર થયો હતો. તો નીલાભાઈ કહે છે, ટાઈમ ઝડપથી વીતવા લાગ્યો. અમે ખૂબ જ મહેનત કરીને સ્થિર થયા હતા. હું મોટો થઈ ગયો અને મને સારું એવું સ્ટડી કરીને હું જોબ પર લાગી ગયો હતો. હવે મધર અને ફાધર મારા મેરેજ કરાવવા માંગતા હતા. તો નીલાભાઈએ વિચાર્યું કે મેરેજ પહેલાં અમારે હાઉસ બરાબર રિપેર કરવું પડશે. જો મેરેજ થવાના હોય તો હાઉસને આપણે રિપેર કરાવવું જોઈએ ને, કે ઘરમાં જો વાઈફ આવે, વહુ આવે, તો ઘર પણ સારું દેખાવું જોઈએ. તો નીલાભાઈને વિચાર્યું કે હું મેરેજ પહેલાં તો મારા હાઉસને તો રિપેર કરાવી દઈશ અને એક રૂમ વધારે બનાવવો જોઈએ. તે સમયે સિટીમાં હાઉસ બનાવવા માટે સિમેન્ટનો યુઝ કરતા હતા. ગામના લોકો કહે છે કે સિટીમાં જે રહેતા હોય તેવું કહે છે કે સિમેન્ટથી હાઉસ એકદમ સ્ટ્રોંગ બને છે. તમને ખબર જ હશે કે સિમેન્ટ શું હોય, એકદમ એનાથી જો તમે હાઉસ બનાવેલું હોય તો એકદમ એ સ્ટ્રોંગ બને કે પકડી રાખે. તો અમે પણ વિચાર્યું કે અમે ન્યૂ રૂમની રૂફ બનાવવા માટે આયર્ન એટલે લોખંડ અને સિમેન્ટનો જ યુઝ કરીશું. ફ્રેન્ડ્સ, જો રૂફ એટલે છાપરું જો બનાવવું હોય તો છાપરું તો એકદમ મજબૂત બનાવવું જોઈએ, નહીં તો શું થાય, એકદમ જોરદાર વાવાઝોડું આવે તો શું થાય, છાપરું ઉડી જાય. જો પતરાનું હોય તો એને આયર્ન અને સિમેન્ટથી બનાવીએ તો એકદમ સ્ટ્રોંગ રહે. તો તે સમયે માર્કેટમાં અનબેક બ્રિક્સ પણ મળતી હતી. અનબેક બ્રિક્સ એટલે આપણે જોઈશું, પણ તે પહેલાં બ્રિક્સ એટલે શું અને કેવી રીતના બને છે બ્રિક્સ તે આપણે જોઈએ. જો ફ્રેન્ડ્સ, જે તમે પિક્ચરમાં જોવો છો, તો બ્રિક્સ કેવી રીતે બને છે, તો બ્રિક્સ માટીમાંથી બનાવવામાં આવે છે. માટી એટલે મડ,
તો મડને તમે નીચે જોવો છો તેને સાચામાં જે બોક્સ દેખો દેખાય છે તમને, તો એ સાચામાં ભરીને તેને ક્યુબોઇડ શેપ આપીને પછી તેને તડકામાં સુકાવવામાં આવે છે. પછી તેને સૂકવીને તેને આગની જે ભઠ્ઠી હોય એ ભઠ્ઠીમાં નાખી દેવામાં આવે છે અને તે શેકાઈને તેમાંથી શું બની જાય છે, બ્રેડ્સ તૈયાર થાય છે. કયું? બેક બ્રેડ્સ. એને કયું કહેવાય? બ્રેડ્સ, બેક બ્રેડ્સ. એટલે બેક થઈ ગયેલું હોય આગની ભઠ્ઠીમાં તેને બેક બ્રેડ્સ કહેવાય છે. એટલે કે આગમાં જે બનેલી બ્રેડ્સ હોય તેને બેક બ્રેડ્સ કહેવાય છે અને જે બ્રેડ્સને આગમાં નાખવામાં ન આવે તેને અનબેક બ્રેડ્સ કહેવાય છે. અનબેક બ્રેડ્સ જે વ્હાઇટ કલરની આવે છે ને એને ભઠ્ઠીમાં નાખવામાં ન આવે એ બ્રેડ્સ અનબેક બ્રેડ્સ કહેવાય છે. એ પણ ઘણા લોકો એનો પણ યુઝ કરે છે હાઉસ બનાવવા માટે. અનબેક બ્રેડ્સથી જ નીલાભાઈએ તેના રૂમની વોલ બનાવી હતી. આ રીતે અનબ્રિડ્સનો ફાયદો એ હતો કે તેને અઠવાડિયામાં વીકમાં છાણ અને માટીનું મિશ્રણ કરીને લીપન લગાવવું ન પડે કે સિમેન્ટ પર ઇન્સેટ ન થાય. પણ વન યર્સમાં તે વોલને વ્હાઇટ વોઝ એટલે ચૂનો લગાવવામાં આવે છે તો સરસ લાગે, હાઉસ ચમકતો રહે. અમે કોટાઈડમાં માટીનો ચૂલો બનાવ્યો હતો, સેના માટે? વાસણ મૂકવા માટે પણ તેની જગ્યા હતી. નીલાભાઈ કહે છે કે પછી મારા મેરેજ થઈ ગયા અને મારી વાઇફ સુમન અમારા ન્યૂ હાઉસમાં આવી ગઈ હતી. તે કહે છે કે ખાવાનું બનાવવા માટે સુમન જમીન એટલે લેન્ડ પર બેસીને રસોઈ બનાવતી હતી. પહેલાં તો ઊભું કિચન ન હતું, પહેલાં આવી રીતે બેસીને રસોઈ બનાવવામાં આવતું હતું. અને પહેલાં તો શું હતું ખબર છે? ચૂલા હતા, તમને પિક્ચરમાં દેખાય છે ને તે રીતે ચૂલા હતા અને તેમાં વૂડ છાણા એ બધું નાખીને સળગાવીને તેના પર જ રસોઈ કરવામાં આવતું હતું. અત્યારે તમારા ઘરે જો બધાના ઘરે કિચન હશે ઊભું, હા ને, મમ્મી ગેસ સ્ટવ ઉપર રસોઈ કરતા હશે, તમે જોતા જ હશો. પણ પહેલાં તો આવી રીતના ચૂલા હતા, નીચે જ બેસીને જ રસોઈ કરવાનું હતું અને એમાં વૂડ અને છાણા નાખીને જ સળગાવીને તેના પર રસોઈ થતી હતી. પછી નીલાભાઈ કહે છે કે અમે બધા સાથે મળીને મેટ પર બેસીને જમતા હતા. પહેલાં જમાનામાં લોકો ટોયલેટ માટે ફિલ્ડ ખેતરમાં જતા, પણ હવેથી થોડુંક કોઈકના હાઉસમાં સ્મોલ ટોયલેટ હતું તો અમે પણ અમારા હાઉસની પાછળની સાઈડ એક સ્મોલ ટોયલેટ બનાવ્યું હતું. તમને દેખાય છે ને પિક્ચરમાં આ રીતે ટોયલેટ એમને બનાવ્યું હતું, પણ ફ્લશ કરવાનો સુવિધા ન હતી. જોયું ને ફ્રેન્ડ્સ કે નીલાભાઈ કેવા પહેલા હાઉસમાં રહેતા હતા, લીપન કરેલા હાઉસમાં રહેતા હતા, પછી તેને શું કર્યું, બ્રિક્સમાંથી સરસ મજાની વોલ બનાવી, પછી ટોયલેટ અંદર ઘરમાં બનાવ્યું, એવા હાઉસમાં તેઓ રહેતા થયા. તો ફ્રેન્ડ્સ, આપણે સ્મોલ હાઉસમાંથી બિગ હાઉસ પણ બનાવી શકીએ છીએ, પણ ક્યારે? જ્યારે આપણે મહેનત કરીએ ત્યારે. જો મહેનત કરીએ તો આપણે બિગ હાઉસ પણ બનાવી શકાય છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ પ્રિયરમાં હજી નીલાભાઈના હાઉસમાં ચેન્જીસ થાય છે, તે કયા ચેન્જીસ થાય છે તે આપણે જોઈશું પણ નેક્સ્ટ પ્રિયરમાં. બાય બાય.